सिद्धिविनायक मेडिकल सेंटर ना उद्घाटन प्रसंग अंगदान महादान ना प्रणेता दिलीप भाई देशमुख की उपस्थिति में योजायो हतो। सिद्धिविनायक मेडिकल सेंटर ना उद्घाटन प्रसंगे अंगदान महादान ना प्रणेता दिलीप भाई देशमुख खास उपस्थित रहा था। तेमना वरद हस्ते मेडिकल सेंटर ने खुल्लू मुकवामां आव्युं हतुं। आ सिद्धिविनायक मेडिकल सेंटर में कैंसर कानना गला तथा जटिला रोग निष्णात तबीबो सेवा आपशे। तद उपरांत आजना प्रसंगे अंगदान महादान प्रणेता दिलीप भाई देशमुख द्वारा अंगदान अंगे उपस्थित सर्वों ने मार्गदर्शन आपवामां आव्युं हतुं। आ कार्यक्रम ने सफल बनावा माटे सिद्धिविनायक फाउंडेशन ना जतीन भाई ओझा और डॉक्टर राजीव भाई ओझाए जहमत उठावी हती। योगदान
એક વ્યક્તિ સમજે તો મને ઘણું છે અને સમજે છે ઓર્ગન ડોનેશન નું એક સર્ચ કોઈ સાહિત્ય ગુજરાતમાં હતું જ નહીં કોઈ આપણે કહે કે ઓર્ગન ડોનેશન નું લિટરેચર આપો આમ જનતાના ઉપયોગ માટે તો સૌથી પહેલા તો મેં મારી બુક લખી ફર્સ્ટ પર્સન સિંગ્યુલર મારી ટ્રાન્સપ્લાન્ટ યાત્રા મેં બુક લખી ગયા વખતે મને આપી પણ હતી ઘણા બધા લોકો પાસે છે પણ તો મારું એક પહેલું કોન્ટ્રીબ્યુશન હતું કે મારી વાર્તા લખી અને ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછી એક સ્વસ્થ જીવન તમે જીવી શકો એનું ડોક્યુમેન્ટ એક રીતે મેં લોકોના હાથમાં આપ્યું પકડાયું 10,000થી વધારે કોપી તેની ગઈ અત્યાર સુધી 4 ભાષામાં ટ્રાન્સલેટ થઈ બીજું પુસ્તક મેં આપ્યું કારણ લોકો ઓર્ગન ડોનેશન વધારે કરવા જોઈએ મારી વાર્તા તો મેં લખી દે એ તો ટ્રાન્સપ્લાન્ટની વાર્તા છે ઓર્ગન ડોનેશન નું શું તો મેં 52 ઓર્ગન ડોનર્સ ના સ્ટોરી નું પુસ્તક લખ્યું આપણે સાહેબ મળી જઈને મને ખ્યાલ નથી એ મોકલાવ્યું હતું હા થેન્ક યુ કારણ લોકો ઓર્ગન ડોનર કોણ છે અત્યારે અચાનક આ યાદી છે 9 લોકોની છે પણ એ ઓર્ગન ડોનર કઈ સ્થિતિમાં એમણે ઓર્ગન ડોનેશન કર્યું ગયા વખતે જયારે અહીંયા કાર્યક્રમ થયો ત્યારે એ વોરા સાહેબ અહીંયા આવ્યા હતા વકીલ સાહેબ હજી આગળ છે હાજર છે તો વોરા સાહેબે પોતાની આકૃતિ કરી અને એ આકૃતિમાં હું કાંગ્રેસ સાહેબ આપનું ઉદાહરણ મોટા ભાગની જગ્યાએ આપું છું અને પોતાને તો લીવર ટ્રાન્સપ્લાન્ટ કર્યું છે આપણે હું જાણીએ છીએ પછી મારે એમને પૂછવાનું હતું હર્ષિતભાઈ ને પૂછ્યું મને કે દાદા ભાવનગર પ્રોગ્રામ કર્યો છે દાદાનો પ્રોગ્રામ થયો એટલે ખૂબ મને તો આનંદ થયો થોડા સમયમાં તે જાણકારી હતી દેવાંગભાઈ અશોકભાઈ બધાએ જાણકારી બધા કરી દીધી અને ડૉક્ટર સમુદાય ભી હતો દાદા મોરબીથી રાજકોટ રાજકોટથી ગઢોલા ગઢોલાથી મોરારી બાપુને ત્યાં ત્યાંથી પછી અહીંયા આવ્યા મેં કીધું આ આટલા બધા વિકટ પરિસ્થિતિમાંથી પસાર થયેલા વ્યક્તિ જેને પિતાનું ઓર્ગન લીધેલું છે એનામાં આટલી બધી શક્તિ અને સામર્થ્યતા ખૂબ જ ભગવાન કૃપાળુ છે તો કારણ કે ડૉક્ટર બધા 8:30 પછી છૂટા થાય છે ભાવનગરમાં અંદર વિશે કોઈ વાંધો નહોતો 2009માં આવી 2009થી આજ દિન સુધી અવિરતપણે કાપરિયા સાહેબ આ કાર્ય કરતા આવ્યા છે આ 70 અંદાજ કાપરિયા સાહેબની અંદરમાં થયેલા છે અને ભાવનગરમાં સાહેબ બહુ મને કે 10 વર્ષથી આપે જે આખા ગુજરાતમાં અભિયાન છેડ્યું છે એ ભાવનગર માટે એકલા કાપરિયા સાહેબ એકલા હાથે છેલ્લા 13-14 વર્ષથી કરતા આવ્યા અને હું એમાં સહભાગી થયો કદાચ કન્વિન્સ થયો અને પછી સહભાગી થયો એ માટે મારે કાપરિયા સાહેબનો આભાર માનવો પડે કે મને અત્યારે મારા દીકરા માટે મેં ક્યારે એવી કલ્પના નહોતી કરી કે એની હયાતી નહીં હોય તો એ મારી માટે અજ્ઞાત રહેશે રેડ ક્રોસ આપણું અહીંયા ભાવનગરમાં 24 કલાક સેવાઓ આપીએ છીએ રેડ ક્રોસમાંથી 1968થી ચક્ષુદાન અને દેહદાનનું કામ ચાલતું હતું સાથે સાથે હમણાં નવા વિચારથી અંગદાનની પ્રવૃત્તિઓ પણ એટલી સરસ ચાલે છે દાન ભાવનગરીઓના લોહીમાં છે એટલે ભાવનગરને દાન કરવા માટે કહેવાનું કોઈ દિવસ આવતું નથી કાબરિયા સાહેબ સાક્ષી છે દીન સાહેબ સાક્ષી છે અહીંયાથી દેહદાન આપણે આખા ગુજરાતની મેડિકલ કોલેજોને મોકલીએ છીએ આખા વર્ષ દરમિયાન આપણને 55-60 દેહદાન પ્રાપ્ત થાય છે 250થી વધારે ચક્ષુદાન પ્રાપ્ત થાય છે આખા ગુજરાતમાં આઈ ડોનેશન અને બોડી ડોનેશનમાં પ્રથમ છીએ અને હવે કાબરિયા સાહેબને બધા ખૂબ મહેનત કરે છે અમે પાછળ પાછળ સૈનિકની જેમ જોડાયેલા છીએ એટલે અંગદાનમાં પણ બહુ ટૂંકા ગાળામાં કદાચ ભાવનગર અવ્વલ નંબરે થાય તો એમાં કાંઈ પ્રશ્ન નથી એમનું સન્માન થઈ રહ્યું છે તાળીઓથી વધાવીએ ભાવનગર
સિદ્ધિવિનાયક હોસ્પિટલમાં એક નવું સાહસ કેન્સર સેન્ટરનો પ્રારંભ થયો છે. આપણા દેશના લાખો દર્દીઓ અંગોની પ્રતીક્ષામાં મોતનો પ્રતીક્ષા કરે છે, એ પ્રતીક્ષા સમાપ્ત થાય એટલા માટે આજે આવા અવસરે અંગદાન જાગૃતિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. લાખો લોકોની અંગોની પ્રતીક્ષામાં મૃત્યુની પ્રતીક્ષા સમાપ્ત કરવાનો અભિયાન છે. મોદી સાહેબ જેને અમૃતકાળ કહે છે, આ અમૃતકાળમાં કોઈને અંગોની પ્રતીક્ષા ન કરવી પડે એટલું અંગદાન જાગૃતિ સમાજ માધ્યમથી આપણે કરશું તો લાખો લોકોનો મોતનો ઇંતજાર સમાપ્ત થઈ જશે. હું જતીન રમેશચંદ્ર ઓઝા રાજ્ય સરકારમાં વર્ગીય અધિકારી તરીકે ફરજ બજાવેલ, નિવૃત્તિ બાદ મારા નસીબમાં મારા સદભાગ્ય છે આ હોસ્પિટલ નિર્માણ કરવાનું કાર્ય. હોસ્પિટલ નિર્માણ કરવું એ મારું ક્યારેય સ્વપ્ન નહોતું, કારણ કે હું પોતે સિવિલ એન્જિનિયર હતો. પણ જે કોરોના કાળ પસાર થયો ત્યારે જે આપણે વિટંબણાઓ થઈ, બધાને લોકોને મુશ્કેલીઓ પડી, ખૂબ લોકો હેરાન થયા, હું પણ એમાં ભોગી હતો. ત્યારથી મેં નક્કી કર્યું કે કાંઈક કરવું છે, નિવૃત્તિ પછી કાંઈક કરવું છે. એમાં ઈશ્વરની કૃપાથી મને આ સંકુલ કરવાનો પ્રાપ્ત થયો. ભાવનગર ખાતે કદાચ હું એમ કહીશ કે સૌરાષ્ટ્રના શ્રેષ્ઠ ડૉક્ટરો કેન્સરના આ હોસ્પિટલને મળ્યા છે. ભાવનગર જિલ્લામાં અને જિલ્લા બહારના પણ દર્દીઓ, અનેક દર્દીઓ અહીંયા આવે છે અને ડૉક્ટર નીરવ થળેશ્વર કેન્સર સર્જન, અશોક બારૈયા ENT સર્જન, કુણાલ તલસાણિયા એ ઇન્ટરવ્યુનિસ્ટ છે, અર્પિત ઓઝા ડેન્ટિસ્ટ છે અને વર્ષોથી ભાવનગર જિલ્લામાં 35 ઉપરાંત વર્ષોથી સેવા આપી રહેલ ડૉક્ટર રાજીવ ઓઝા, એ પણ એમને એની સેવા 24/7 એટલે કે ગમે ત્યારે એ મળી શકે છે. મને એક ખાતરી છે કે અહીંયા આવેલ દર્દી અને એના સગા સંબંધીઓ એ ખૂબ રાજીપો કરીને જાય છે. બધાને હું પૂછું છું કે કોઈને મુશ્કેલી તો નથી પડી? કોરોનામાં પણ અહીંયા મૃત્યુનો આંક 0 હતો, એ ઈશ્વરની કૃપા છે. ડૉક્ટરો તો છે જ તે, પણ ઈશ્વરની કૃપામાં પણ હું માનું છું. એટલે આ હોસ્પિટલ નથી, આ મંદિર છે એ હું સૌને કહું છું. અને અહીંયા જે કોઈ લોકો કામ કરે છે, જે કોઈ આવે છે એ મંદિરના ભાવથી આવે તો એનું ચોક્કસ સારું ફળ મળે જ છે. ખૂબ ખૂબ આભાર આપનો. ગમે ત્યારે કોઈ કેમ્પ કરવા હોય તો પણ મને કહેજો, અહીંયા આપને માટે જ છે. આ હોસ્પિટલ આપણી હોસ્પિટલ છે એમ હું શબ્દ વાપરું છું. સર્વે સંતુ નિરામય દર્દી દેવો ભવ એ આપણું સૂત્ર છે, એને આપણે સાર્થક કરીશું.